વંદે ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ બાયસેક સ્ટુડિયો દ્વારા પ્રસારિત વંદે ગુજરાત ચેનલમાં હું શર્મા સંજય કુમાર હરિયર શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ મેનપુરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ અગાઉ આપણે ધોરણ દસના પ્રકરણ તેરના પૃષ્ઠફળ અને ઘનફળના ચાર ભાગ જોયા ચાર ભાગની અંદર આપણે વિવિધ પ્રકારના ઘન પદાર્થો જે તમે નવમા ધોરણમાં ભણીને આવ્યા હતા તે છ ઘન પદાર્થોના કુલ સપાટીના ક્ષેત્રફળ વક્ર સપાટીના ક્ષેત્રફળ અને ઘનફળ વિશેની માહિતી મેળવી નવમા ધોરણમાં તમે માત્ર અલગ અલગ ઘનફળ ક્ષેત્રફળ શોધ્યા હતા દસમા ધોરણની અંદર આપણે એકસાથે બે ઘન પદાર્થોને ભેગા કરતાં મળતા સંયોજિત પદાર્થોના ઘન પદાર્થો વિશેની આપણે માહિતી મેળવી આ સાથે સાથે આના અગાઉના ચોથા ભાગની અંદર આપણે શંકુના આડછેદ એક નવા ઘન પદાર્થ વિશેની માહિતી મેળવી આ નવા ઘન પદાર્થ વિશે થોડીક માહિતીનું પુનરાવર્તન કરી લઈએ તો શંકુના આડછેદમાં જે મોટો ભાગ હોય વર્તુળાકાર તેને આપણે આર તરીકે લઈશું જે નાનો ભાગ વર્તુળાકાર સ્વરૂપે હોય તેને આપણે આર તરીકે લઈશું અને શંકુના આડછેદની વક્ર ઊંચાઈને આપણે એલ તરીકે લઈશું અને સીધી ઊંચાઈને આપણે એચ તરીકે લઈશું તો વિદ્યાર્થી મિત્રો એના આધારે આપણને શંકુના આડછેદના ચાર સૂત્રો મળે છે જે આ મુજબ છે શંકુના આડછેદની વક્ર ઊંચાઈ એલ બરાબર વર્ગમૂળમાં એચ વર્ગ વત્તા આર વન ઓછા આર નો વર્ગ શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πL એલ કંશમાં આર વન વત્તા આર શંકુના આડછેદનું કુલ પૃષ્ઠફળ બરાબર πL એલ કંશમાં આર વન એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા પાય આર વન વર્ગ એટલે કે મથાળા અથવા તળિયાનું ક્ષેત્રફળ વધતા પાય આર ટુ વર્ગ એટલે કે મથાળા અથવા તળિયાનું ક્ષેત્રફળ અને છેલ્લું સૂત્ર હતું શંકુના આડછેદનું ઘનફળ બરાબર એક ત્રત્યાંશ પાય એચ કંસમાં આર વન આર ટુ વત્તા આર વન આર ટુ આમ આ ચાર સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ ચારના પહેલાં અને બીજા દાખલાની સમજૂતી મેળવી હતી આ ભાગમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ ચારના આપણે બાકી રહેલા દાખલાઓની સમજૂતી મેળવીશું સ્વાધ્યાય તેર પોઈન્ટ એકથી સ્વાધ્યાય તેર પોઈન્ટ ચારની અંદર આપણે જેટલા પણ દાખલા ભણ્યા તે બે માર્ક ત્રણ માર્ક કે ચાર માર્કની અંદર પૂછાય છે આ સિવાય બોર્ડના નવા પરિરૂપ પ્રમાણે એક એક ગુણના દાખલા પણ પૂછાય છે તો એ એક એક ગુણના દાખલાની રકમ કેવી હોય અને કેવી રીતે એમાં ઝડપથી ગણતરી કરી શકાય તેની માહિતી પણ આપણે આ પાંચમા અને છેલ્લા ભાગની અંદર જોઈશું ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચારના છેલ્લા દાખલા આગળના જે બાકી રહેલા દાખલાઓ છે તેની ગણતરી કરીએ જેના ત્રીજા દાખલાની રકમ આ મુજબ છે સ્વાધ્યાય તેર પોઈન્ટ ચાર દાખલા નંબર ત્રણ એક તુર્કી ટોપીનો આકાર શંકુના આડછેદ જેવો છે જો તેની ખુલ્લી બાજુની ત્રિજ્યા દસ સેન્ટીમીટર એટલે કે જે ટોપી પહેરીએ છીએ એનો જે માથાવાળો ભાગ છે તેની ત્રિજ્યા દસ સેન્ટીમીટર ઉપરની બાજુના વર્તુળની ત્રિજ્યા ચાર સેન્ટીમીટર અને તિયર્ક ઊંચાઈ પંદર સેન્ટીમીટર હોય તો તેને બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ શોધો વિદ્યાર્થી મિત્રો ટોપી તો તમે બધાએ જોયેલી જ છે ટોપી જે બનાવવામાં આવે છે તેમાં જે જગ્યાએ આપણે માથા ઉપર પહેરીએ છીએ તે ભાગનો ભાગ ખુલ્લો રાખવામાં આવે છે આજુબાજુની અંદર કાપડ હોય છે અને ઉપરની બાજુએ કાપડ હોય છે એનો અર્થ આ ટોપી બનાવવા માટે વપરાયેલા કાપડના ક્ષેત્રફળ શોધવા માટે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઉપરનો ભાગ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ લેવું પડશે વિદ્યાર્થી મિત્રો અહીંયા માપ તરીકે આર તરીકે આપણે મોટું માપ એટલે કે દસ લેવાનું થશે અને આર તરીકે આપણે ત્રીજાને નાનું માપ લેવાનું થશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલાની મદદથી આપણે પહેલાંમાં પહેલી આકૃતિ દોરીએ અને આકૃતિ દોરી અને માપ લખીએ જે આ મુજબ છે આકૃતિ અને ત્યાર પછી આર વન બરાબર દસ સેન્ટીમીટર એટલે કે જે આપણે માથા ઉપર ભાગ પહેરીએ છીએ તે ભાગ આલટુ બરાબર ચાર સેન્ટીમીટર આજે ઉપરનો ગુલાબી રંગનો ભાગ દેખાય છે તે અને વક્ર ઊંચાઈ એલ બરાબર પંદર સેન્ટીમીટર તો આ તુર્કી બનાવવા માટે વપરાયેલા કાપડનું ક્ષેત્રફળ એટલે કે વક્ર સપાટીના ક્ષેત્રફળ અને જે ઉપર મથાળું આપેલું છે તેના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરવો પડશે જે આ મુજબ થશે તુર્કી ટોપી બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ બરાબર શંકુના આડછેદનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નાના વર્તુળાકાર છેડાનું ક્ષેત્રફળ તો શંકુના આડછેદનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય એલ કંસમાં આર વન વત્તા આર ટુ નાના વર્તુળાકાર છેડાનું ક્ષેત્રફળ બરાબર પાય આર ટુ નો વર્ક કારણ કે નાના જે ત્રિજ્યા હોય વર્તુળનું તેને આપણે r2 વડે દર્શાવીએ છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૂત્રો લખીએ આપણે હવે બંનેમાંથી પાય સામાન્ય કાઢીને સાદરૂપ આપીને ગણતરી કરો તો પણ ચાલે અથવા ડાયરેક્ટ કિંમત મૂકી અને ગણતરી કરો તો પણ ચાલે તો અહીંયા પાય મેં સામાન્ય કાઢ્યો અને કિંમતો મૂકી દીધી એલની જગ્યાએ પંદર સેન્ટીમીટર r1 ની જગ્યાએ દસ સેન્ટીમીટર વત્તા આર જગ્યાએ ચાર સેન્ટીમીટર વત્તા આર ટુનો વર્ક બરાબર ચારનો વર્ગ આ વર્ગ છે જે ઉપરની બાજુએ છે સુપરસ્ક્રીપ આપવાનું રહી ગયું છે એટલે જોડે તમને બેતાળીસ દેખાય છે ચારનો વર્ગ સોળ થશે દસમાં ચાર ઉમેરાશે એટલે ચૌદ થશે અને ચૌદનો ગુણાકાર પંદર સાથે કરવાનો થશે વધતા ચારનો વર્ગ સોળ મળશે જેનો સરવાળો થઈ ગુણાકાર થઈ અને જવાબ આવશે બસો ને છબ્બીસ અને પાયની જગ્યાએ કિંમત બાવીસ સતમાઉ માટે बसो छब्बीस गुणिया बीस बराबर चार हज़ार नौ सौ बोतेर भाग्या सात फरी एक वक्त आना मिश्र पूर्णांक बनाइए तो सात वडे भागाकार करिए तो सीत्यो सीटी ओगण पचास सात एका सात વધ્યા બે જે શેષ વધી એ શેષ અહીંયા મૂકી ભાગફળ તરીકે જે આવ્યું એને આગળ લખ્યું અને ભાજક તરીકે જે આવ્યું એ છેદમાં લખ્યું માટે તુર્કી બનાવ કા ટોપી બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ આપણને મળે છે સાતસો દસ પૂર્ણાંક બે સતમાંશ સેન્ટીમીટર વર્ગ જો તમે આવું ના ફેરવો તો પણ પરીક્ષાની અંદર ગુણ કપાતા નથી પૂરેપૂરા મળે છે એટલે કે ચાર હજાર નવસો ભાગ્યા સાત સેન્ટીમીટર વર્ગ પણ હા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો એકમ લખવાનું ભૂલી ના જવાય દરેક જગ્યા ઉપર ક્ષેત્રફળ જ્યારે વપરાતો હોય શબ્દ ત્યારે સેન્ટીમીટર વર્ગ અથવા મીટર વર્ગ અથવા મિલીમીટર વર્ગ એટલે કે ચોરસ મીટર ચોરસ સેન્ટીમીટર અને ચોરસ મિલીમીટર આ એકમ આવશે અને જ્યાં જ્યાં ગનફળ શબ્દ વપરાયો છે ત્યાં સેન્ટીમીટર ક્યુબ મીટર ક્યુબ અથવા ફૂટ ક્યુબ આ તમારે એકમ મૂકવાનો રહેશે એટલે કે ઘન ફૂટ અથવા ઘન સેન્ટીમીટર અથવા ઘન મીટર એકમ મૂકવાનો રહેશે તો આ રીતે તુર્કી આકારની જે શંકુના આડછેદ જેવો આકાર છે તે ટોપી બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ સાતસો દસ પૂર્ણાંક બે સતમાઉ સેન્ટીમીટર વર્ગ વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણે આગળ બીજા બાકી રહેલા બે દાખલાનો અભ્યાસ કરવાનો છે તો આગળનો દાખલો જોઈએ જે આ મુજબ છે એક વાસણ એક ધાતુની સીટમાંથી બનાવવામાં આવ્યું છે તે ઉપરથી ખુલ્લું છે અને શંકુના આડછેદ જેવા આકારનું છે તેની ઊંચાઈ સોળ સેન્ટીમીટર તથા બંને અંત્ય વર્તુળોની નીચેની અને ઉપરની ત્રિજ્યાઓ અનુક્રમે આઠ સેન્ટીમીટર અને વીસ સેન્ટીમીટર છે દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં વીસ રૂપિયા પ્રતિ લીટર કિંમતવાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો આ વાસણ બનાવવા માટે વપરાયેલા ધાતુની સીટની કિંમત આઠ રૂપિયા પ્રતિ સો સેન્ટીમીટર વર્ગના દરે શોધો પાઈ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો વિદ્યાર્થી મિત્રો પહેલાંમાં પહેલી રકમ સમજો અને રકમ સમજી અને ત્યાર પછી શું શોધવાનું છે તે નક્કી કરો તો પહેલાંમાં પહેલો પ્રશ્ન પૂછેલો છે સમાઈ શકતા દૂધની કિંમત શોધો એટલે કે જે આ ધાતુની સીટમાંથી બનાવેલું વાસણ આપેલું છે શંકુના આડછેદ આકારનું તેની આપણે ક્ષમતા શોધવાની છે ક્ષમતા શોધવાની એટલે કે આપણે તેનું ઘનફળ શોધવાનું છે તો શંકુના આડછેદના ઘનફળનું સૂત્ર છે એક તૃત્યાંશ પાઈ એચ કૌશ્મ આર વન વર્ક વત્તા આર ટુ વર્ક વત્તા આર વન આર ટુ સાથે સાથે આપણે બીજા નંબરનો પ્રશ્ન જે પૂછેલો છે તે આઠ રૂપિયા પ્રતિ સો સેન્ટીમીટર વર્ગના દરે જે ધાતુ બનાવવા માટે વપરાયેલી સીટ છે તેની કિંમત શોધવાની છે એટલે વાસણ બનાવવા માટે આજુબાજુની અંદર જે આપણે ધાતુ વાપરેલી છે તે અને દૂધ અંદરથી નીકળી ના જાય એટલે તળિયામાં જે ધાતુ વાપરેલી છે તે એ બંનેના ક્ષેત્રફળોનો આપણે સરવાળો કરવાનો છે માટે અહીંયા આપણે વાસણની અંદર બે કિંમતો શોધવાની છે એક શંકુના આડછેદના ગનફળની નંબર બે જે ધાતુની સીટ વપરાયેલી છે તે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને જે તળિયું આપેલું છે વર્તુળ આકારનું તેનું ક્ષેત્રફળ આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે જે જવાબ મળે તેની અંદરથી આપણે લખવાનું છે સો સેન્ટીમીટર વર્ગના આઠ રૂપિયા છે માટે જે જવાબ આવ્યો હોય તેટલા સેન્ટીમીટર વર્ગના કેટલા રૂપિયા ચૂકવવા મળે તેવી જ રીતે ગનફળ માટે આપણે લખવાનું છે કે એક લિટરના આટલા રૂપિયા છે તો આપણને જે ગનફળ મળ્યું હોય તેટલાના કેટલા રૂપિયા એની અંદર ચૂકવવા પડશે તો આ રીતે વાસણની મદદથી આપણે શંકુના આડછેદની બે કિંમતોની ગણતરી કરવાની છે બે સૂત્રોની ગણતરી કરવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે કિંમતો જોઈએ આકૃતિ દોરીને તો આ ધાતુનું વાસણ થઈ ગયું જેની ઉપરની ત્રિજ્યા મોટી આપેલી છે જે આપેલી છે વીસ સેન્ટીમીટર માટે તેને આપણે આર વન તરીકે લઈશું અને નીચેની ત્રિજ્યા ઓછી આપેલી છે જે આઠ સેન્ટીમીટર આપેલી છે તેને આપણે આર વન તરીકે લઈશું વિદ્યાર્થી મિત્રો આર વન અને આર ટુની કિંમત મળી ગયા બાદ બીજા નંબરની કિંમત આપેલી છે તેની ઊંચાઈ સોળ સેન્ટીમીટર છે એટલે કે એચ આપેલો છે હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો બરાબર તો શંકુના આડછેદની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં એચ કોઈ જગ્યાએ આવતો નથી શંકુના આડછેદની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં વક્ર ઊંચાઈ અથવા તિયર્ક ઊંચાઈ એટલે કે એલ આવે છે માટે આપણે ત્રીજું સૂત્ર એલનું પણ અહીંયા વાપરવું પડશે એલ બરાબર વર્ગમૂળમાં એચ વર્ગ વધતા આર વન ઓછા આર ટુનો વર્ગ અને એની મદદથી આપણે વક્ર ઊંચાઈ પણ શોધવી પડશે આ રીતે વિદ્યાર્થી મિત્રો જે તમને રકમ આપેલી હોય તેને બરાબર શાંતિથી વાંચો સમજો શું શોધવાનું કહેલું છે તેનો વિચાર કરો અને શોધવા માટે આપણને કઈ કઈ કિંમતો આપેલી છે અને એમાં શું ખૂટે છે તેનો વિચાર કરો તો હવે જે અમે તમને સમજાયું તેને હવે આપણે લખીને જોઈએ તો પહેલાં નંબરમાં શંકુના આડછેદની ત્રિજ્યાઓ અને ઊંચાઈ જે આપેલી છે આપણને એ લખી દઈએ તો આર વન બરાબર વીસ સેન્ટીમીટર મોટી ત્રિજ્યા ઉપરની ત્રિજ્યા આર ટુ બરાબર આઠ સેન્ટીમીટર નીચેની એટલે કે પાયાની ત્રિજ્યા અને એચ બરાબર સોળ સેન્ટીમીટર હવે તેની મદદથી આની અંદર દૂધ ભરવાનું છે એટલે કે શંકુના આડછેદનું આપણે ગનફળ શોધવાનું છે માટે શંકુના આડછેદનું ઘનફળ બરાબર એ પહેલાં અહીંયા મેં એલવર્ગનું સૂત્ર વાપરેલું છે કારણ કે અહીંયા આપણે શોધવાની છે ધાતુની વપરાયેલી ધાતુની સીટની કિંમત શોધવાની છે એટલે કે વક્ર સપાટી શોધવાની થશે તો એના માટે એલ જોઈશે વર્ગમૂળ વારંવાર લખવામાં તકલીફ ના પડે એટલે શંકુની જેમ એલ વર્ગ લઈ લીધેલો છે તો એલ વર્ગ બરાબર એચ વર્ગ વત્તા આર વન ઓછા આર ટુનો વર્ક હવે કિંમતો મૂકીએ તો એચની જગ્યાએ સોળનો વર્ક વત્તા આર વનની જગ્યાએ વીસ ઓછા આર ટુની જગ્યાએ આઠ એનો વર્ક માટે સોળનો વર્ગ થશે બસો છપ્પન અને બારમાંથી વીસમાંથી આઠ જશે એટલે બાર વધશે એટલે બારનો વર્ગ થશે એકસો ને ચુવાળીસ એટલે બસો છપ્પન વત્તા એકસો ચુવાળીસ બસો છપ્પનમાં એકસો ચુવાળીસ ઉમેરીશું એટલે આપણને જવાબ મળશે ચારસો અને ચારસો એ વીસનો વર્ગ છે માટે શંકુના આડછેદની વક્ર ઊંચાઈ એલ બરાબર વીસ સેન્ટીમીટર આવી વિદ્યાર્થી મિત્રો આગળ સ્ક્રીન બદલાઈ જશે એટલે કિંમતો ફરી એક વખત જોઈ લઈએ તો આર વનની કિંમત વીસ સેન્ટીમીટર છે આર ટુની કિંમત આઠ સેન્ટીમીટર છે એચની કિંમત સોળ સેન્ટીમીટર છે અને એલની કિંમત વીસ છે સાથે સાથે રકમમાં જે ગનફળ શોધીશું તેના માટે વીસ રૂપિયાનો ભાવ લેવાનો છે આપણે અને જે આપણે ક્ષેત્રફળ શોધીશું તેના માટે સો સેન્ટીમીટર વર્ગના આઠ રૂપિયા લેવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાંમાં પહેલું શંકુના આડછેદનું ગનફળ લઈ અને તેની ગણતરી કરીએ તો શંકુના આડછેદનું ગનફળ બરાબર ધાતુના વાસણની ક્ષમતા બરાબર એક ત્રત્યાંશ પાય એચ કંસમાં આર વન વર્ગ વત્તા આર ટુ વર્ક વત્તા આર વન આર ટુ તો ચાલો કિંમતો મૂકીએ એક ત્રત્યાંશ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ લેવાના કયા છે એટલે પહેલાં પણ મૂકી શકો છો અથવા છેલ્લે પણ મૂકી શકો છો એચની જગ્યાએ કિંમત આપેલી છે આપણને સોળ કૌંસમાં આર વનની જગ્યાએ કિંમત આપેલી છે વીસ એટલે વીસનો વર્ગ વત્તા આર ટુની જગ્યાએ આઠ એટલે આઠનો વર્ગ વત્તા વીસ ગુણ્યા આઠ એટલે કિંમતો આપણને આ રીતે મળી હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ જે પોઈન્ટ કરેલું છે એ ટપકું મેં બરાબર વચ્ચે કરેલું છે જ્યારે ટપકું વચ્ચે કરવામાં આવે ત્યારે એને ઇન્ટુ કહેવામાં આવે છે એટલે કે આ ગુણાકારના સંદર્ભમાં લખેલું છે જો આ ટપકું નીચે કરવામાં આવે તો એ દશાંશ સ્થળ સ્વરૂપે આવી જાય એટલે કે વીસ પોઈન્ટ આઠ થઈ જાય એટલે વિદ્યાર્થી મિત્રો લખવામાં પણ ગણિતમાં ખૂબ જ કાળજી રાખવાની હોય છે તો હવે એની મદદથી આપણે જવાબ મેળવીએ તો વીસનો વર્ગ થયો ચારસો આઠનો વર્ગ થયો ચોસઠ અને વીસ અઠા એકસો ને સાહીઠ હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો ચારસોમાં એકસો સાહીઠ ઉમેરાશે એટલે પાંચસો સાહીઠ થશે અને પાંચસો સાહીઠની અંદર સાહીઠ ઉમેરાશે એટલે છસો વીસ અને એમાં ચાર ઉમેરાશે એટલે છસો ચોવીસ માટે એક તત્યાંશ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા સોળ ગુણ્યા ચોવીસ અને આ બધાનો ગુણાકાર કરીશું એટલે ધાતુના વાસણની ક્ષમતા આપણને મળશે જે છે એક હજાર ઓગણપચાસ બાણું સેન્ટીમીટર ક્યુબ એટલે કે આ શંકુના આડછેદનું ઘનફળ આપણને મળ્યું એક હજાર ઓગણપચાસ પોઈન્ટ બાણું સેન્ટીમીટર ક્યુબ હવે એની મદદથી આપણે જે એમાં દૂધ ભરવાનું છે તેની કિંમત જોઈશું તો આપણે આગળ જોયું રકમની અંદર કે વીસ રૂપિયા પ્રતિ લિટર એટલે કે એક લિટરના વીસ રૂપિયા ચૂકવવાના છે તો આટલા સેન્ટીમીટર ક્યુબ એને આપણે ફેરવવું પડશે કિંમતની અંદર તો લીટરમાં ફેરવીએ તો આગળ આપણે જોઈ ગયા હતા એકમ પરિવર્તન પહેલાં ભાગની અંદર કે એક હજાર સેન્ટીમીટર ક્યુબ બરાબર એક લીટર થાય માટે એક હજાર ઓગણપચાસ પોઈન્ટ બાણું ભાગ્યા એક હજાર કરીએ તો આપણને દસ પોઈન્ટ ઓગણપચાસ બાણું એટલે કે દસ પોઈન્ટ ઓગણપચાસ લીટર એની અંદર દૂધ સમાય છે તેવું આપણે લઈ લઈએ છીએ એક લિટર દૂધની કિંમત વીસ રૂપિયા છે માટે દસ પોઈન્ટ પિસ્તાલીસ લીટરની કિંમત કેટલી થશે તો દસ પોઈન્ટ પિસ્તાલીસ ગુણ્યા વીસ કરીશું એટલે આપણને જવાબ મળશે બસો નવ રૂપિયા આમ જે ધાતુનું વાસણ આપેલું છે તે વાસણની અંદર બસોને નવ રૂપિયાનું દૂધ આપણે સમાઈ શકીએ છીએ કે જેમાં એક લિટર દૂધની કિંમત વીસ રૂપિયા હોય આમ ધાતુના વાસણમાં બસો નવ રૂપિયા કિંમતનું દસ પોઈન્ટ પિસ્તાલીસ લીટર દૂધ સમાઈ શકે છે આ આપણા એક પ્રશ્નનો જવાબ થયો હજુ આપણે બીજા પ્રશ્નનો જવાબ શોધવાનો બાકી રહ્યો છે કે આ વાસણ બનાવવા માટે જે ધાતુની સીટ વપરાય છે તેની કિંમત કેટલી થશે માટે અહીંયા આપણે શંકુના આડછેદમાં જે વપરાયેલું ધાતુ છે તેની સૂત્રની ગણતરી કરીશું અને જે તળિયામાં વપરાયેલું ધાતુ છે તેના સૂત્રની ગણતરી કરીશું અને બંનેના સરવાળા સ્વરૂપે દર્શાવી અને વપરાયેલી ધાતુનું કુલ ક્ષેત્રફળ આપણે શોધીશું તો વાસણ બનાવવા માટે વપરાયેલી ધાતુનું કુલ ક્ષેત્રફળ બરાબર જે કિંમત છે એ ફરી અહીંયા દર્શાવી દીધેલી છે વપરાયેલ ધાતુની સીટનું ક્ષેત્રફળ બરાબર શંકુના આરછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નાના વર્તુળાકાર છેડાનું ક્ષેત્રફળ માટે પાય એલ કૌશમાં આર વન વત્તા આર ટુ પાય આર ટુનો વર્ગ કારણ કે નાના ભાગને આપણે આર ટુ વડે દર્શાવીએ છીએ હવે એમાં આપણે કિંમતો મૂકીએ તો પાય સામાન્ય કાઢી લીધો એલની જગ્યાએ કિંમત વીસ આરની જગ્યાએ આર વનની જગ્યાએ કિંમત વીસ વત્તા આર ટુની જગ્યાએ કિંમત આઠ વત્તા આર ટુનો વર્ગ એટલે કે આઠનો વર્ગ વિદ્યાર્થી મિત્રો આ સુપરસ્ક્રિપ્ટમાં આપવાનું રહી ગયેલું છે એટલે આ બ્યાસી દેખાય છે આઠનો વર્ગ છે અહીંયા તો પાય કંસમાં વીસને આઠ અઠ્યાવીસ અઠ્યાવીસ ગુણ્યા બે એટલે આપણને જવાબ મળશે આ રીતે વીસ ગુણ્યા અઠ્યાવીસ અઠ્યાવીસ દુ છપ્પન એટલે કે પાંચસો ને સાહીઠ વત્તા એમાં ચોસઠ ઉમેરીશું એટલે જવાબ થશે આપણો છસો ને ચોવીસ છસો ચોવીસ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ કરતાં આપણને જવાબ મળશે એક હજાર નવસો ઓગણસાઠ પોઈન્ટ છત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર હવે આપણે આગળ જોયું કે આઠ રૂપિયા એ સો સેન્ટીમીટર વર્ગ માટેની ધાતુની સીટની કિંમત છે એટલે કે સો સેન્ટીમીટર વર્ગની ધાતુ લાવીએ તો આપણે એના આઠ રૂપિયા ચૂકવવા પડે છે તો અહીંયા જે આપણે આ કિંમત શોધી તેના માટે આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે તેવું આપણે લખી અને ધાતુની સીટ બનાવવા માટે વપરાયેલી જે ધાતુ છે તેની કિંમત શોધીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે એ આ રીતે લખાશે સો સેન્ટીમીટર વર્ગ ધાતુની સીટની કિંમત બરાબર આઠ રૂપિયા માટે એક હજાર નવસો પોઈન્ટ છત્રીસ સેન્ટીમીટર વર્ગ ધાતુની સીટની કિંમત બરાબર કેટલી એટલે કે એક હજાર નવસો પોઈન્ટ છત્રીસ ગુણ્યા આઠ ભાગ્યા સો કરતાં આપણને ધાતુની સીટની કિંમત મળશે અહીંયા આપણો જવાબ મળે છે એકસો છપ્પન પંચોતેર અહીંયા મેં ગુણાકાર કરી અને સાદરૂપ આપેલું છે તમે પણ તમારી જાતે એક હજાર નવસો ઓગણસાઠ એના ગુણ્યા આઠ કરી અને બે દશાંશ સ્થળ કાપશો એટલે એકસો છપ્પન પોઈન્ટ પંચોતેર જવાબ મળશે આમ ધાતુની સીટ બનાવવા માટે જે વપરાયેલી ધાતુ છે તેની કિંમત બરાબર એકસો છપ્પન પંચોતેર રૂપિયા જોયું વિદ્યાર્થી મિત્રો રકમને આપણે પૂરેપૂરી સમજ્યા તો સરળતાથી ગણતરી કરી શક્યા આમ દરેક દાખલાની અંદર શાંતિથી રકમને વાંચો પછી પોતાની જાતને પ્રશ્ન પૂછો કહીં કયો આકાર આપેલો છે જે આકાર આપેલો હોય તેના સૂત્ર માટેની વિચારણા કરો એ સૂત્રની અંદર કયા કઈ સંજ્ઞાઓ વપરાયેલી છે એ સંજ્ઞાઓમાંથી કઈ કઈ કિંમત આપણને રકમમાં આપેલી છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો જે કિંમતો ના આપેલી હોય તે કયા સૂત્રની મદદથી શોધી શકાય છે તે જુઓ માટે ધ્યાન રાખો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કહું છે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કહું છે ઘનફળ શોધવાનું કહું છે સીધે સીધો શબ્દ ના વાપર્યો હોય તો કયા અર્થની અંદર કહેલું છે તેને બરાબર સમજી અને તમે જો દાખલાને સમજીને ગણતરી કરશો તો સેચ પણ આ દાખલા ખોટા નહીં પડે અને પરીક્ષાની અંદર તમે પૂરેપૂરા ગુણ આ પ્રકરણની અંદરથી મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો તેર પોઈન્ટ ચારનો આપણે છેલ્લો દાખલો જોઈએ દાખલા નંબર પાંચ ખૂબ જ સરસ મજાનો દાખલો આપેલો છે જુઓ ધ્યાનથી એની રકમ એ આપ મુજબ છે ધાતુના લંબવૃત્તીય શંકુની ઊંચાઈ વીસ સેન્ટીમીટર છે તથા શિરહકોણ સાહીઠ આપેલો છે પાયાને સમાંતર સમતલથી તેના ઊંચાઈના બે સમાન ભાગ થાય તે રીતે કાપવામાં આવ્યો છે જો આડછેદનું એક સોળાંશ સેન્ટીમીટર વ્યાસવાળા તાર સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો તારની લંબાઈ શોધો વિદ્યાર્થી મિત્રો પહેલાંમાં પહેલી રકમને પૂરેપૂરી સમજો અહીંયા કોઈ જગ્યાએ સીધે સીધું તમને શંકુનો આડછેદ નથી કહેલો અહીંયા તમને કહેલું છે શંકુની ઊંચાઈ એટલે ઉપયોગ કરેલો છે શંકુનો આ શંકુને આપણે જે પાયો છે તેના સમાંતર સમતલ વડે કાપીશું ત્યાર પછી આપણને શંકુનો આડછેદ મળશે અને કેવી રીતે કાપવાનો કહેલો છે તો ઊંચાઈના બે સમાન ભાગ થાય એટલે ઊંચાઈ વીસ સેન્ટીમીટર આપેલી છે તેના બે સરખા ભાગ એટલે કે દસ દસ સેન્ટીમીટરના બે સરખા ભાગ થાય તે રીતે તેને કાપવાનો છે અને ત્યાર પછી જે શંકુનો આડછેદ મળે છે તેને નળાકાર આકારના તારમાં ફેરવવાનો છે જેમાં જે નળાકાર આકારનો તાર છે તેનો વ્યાસ આપેલો છે એક સોળસ સેન્ટીમીટર એટલે વ્યાસ ઉપરથી ત્રિજ્યા લઈશું એટલે એક ભાગ્યા બત્રીસ સેન્ટીમીટર તારની ત્રિજ્યા મળશે તો પહેલામાં પહેલું તો આપણે જે શંકુનો આડછેદ લેવાનો છે તેની ત્રણમાંથી માત્ર એક જ કિંમત આપણી જોડે છે શંકુની ઊંચાઈ એચ બરાબર વીસના અડધા દસ સેન્ટીમીટર બાકીની આરવનની કિંમત નથી આર ટુની કિંમત નથી નથી એલની કિંમત તો આ બધી કિંમત કઈ રીતે શોધી શકાશે તેના માટે તમને અહીંયા એક વધારાનો શબ્દ વાપરેલો છે સિર કોણ તો કોણ કોને કહેવામાં આવે એ આપણે અહીંયા નમૂના દ્વારા જોઈશું નમૂનો તમે અહીંયા જોઈ શકો છો ટેલીટોપની મદદથી તો ટેલીટોપની મદદથી તમે નમૂનો આ રીતે જોઈ શકશો તો આ જે શંકુ આપેલો છે એ શંકુનો જે આ ઉપરનો ભાગ છે તેને કોણ કહેવામાં આવે છે આ શંકુનો એમ સમજીએ એક રકમના આધારે આ એક શંકુ છે લંબવૃત્તીય શંકુ છે તેના પાયાને સમાંતર એટલે આ જે પાયો આપેલો છે એને સમાંતર અહીંયાથી એને કાપવામાં આવે છે સમતલની મદદથી એટલે જે નીચેનો ભાગ મળશે શંકુનો આડછેદ મળશે અને જે ઉપરનો ભાગ મળશે એ શંકુ આકારનો જ મળશે તો આ રીતે એને કાપવામાં આવે તો જે આ શંકુનો આડછેદ મળ્યો તેને પીગાળી અને તેની અંદરથી એક સોળશ સેન્ટીમીટર વ્યાસવાળો આપણે તૈયાર કરવાનો છે તાર અને એ તારનો આકાર થાય છે નળાકાર તો એ નળાકાર સ્વરૂપના તારનું આપણે લંબાઈ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો આ જે શિર કોણ છે તેની મદદથી આપણે આ ઉપરની ત્રિજ્યા અને નીચેની ત્રિજ્યા શોધવાની છે કેવી રીતે શોધવાની છે તે આપણે આકૃતિ દોરી અને માહિતી મેળવીએ તો જોઈએ આકૃતિ એની કેવી બને છે તો એ આકૃતિ આ રીતે તૈયાર થશે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ એક શંકુ છે જે મેં તમને હમણાં ટેલિટોપ ઉપર બતાવ્યો તેના પાયાને સમાંતર સમતલથી એને કાપતા આ વચ્ચેનો ભાગ મળ્યો છે જે આ રીતે છે સાથે સાથે આ જે શંકુ આકારનો ભાગ છે તેની ઊંચાઈ આપેલી છે વીસ સેન્ટીમીટર બરાબર વચ્ચેથી કાપવામાં આવે છે એટલે એના બે ભાગ થયા અહીંયાથી આ ઉપરની ઊંચાઈ થઈ દસ સેન્ટીમીટર અને અહીંયાથી આ નીચેની ઊંચાઈ થશે એ પણ દસ સેન્ટીમીટરની થશે તો આ રીતે આપણને માપ મળે છે સાથે સાથે કોણ આપણને અહીંયા આપેલો છે સાહીઠનો હવે વિદ્યાર્થી મિત્રો આને શંકુ તરીકે ના જુઓ એક ત્રિકોણ તરીકે જુઓ તો ત્રિકોણની અંદર ધ્યાનથી જુઓ તો આ જે છે તે સમધવી બાજુ ત્રિકોણ તૈયાર થાય છે અને આપણે છઠ્ઠા પ્રકરણની અંદર ભણી ગયા છે સમધવી બાજુ ત્રિકોણમાં જે બાજુ સમાન ના હોય તેના ઉપર જ્યારે વેદ દોરવામાં આવે ત્યારે તે વેદ એ ખૂણાનો લંબદ્વિભાજક પણ બને છે એની મધ્યગા પણ બને છે તો એના આધારે આપણે જે શિરવ કોણ છે તેના બે ભાગ થશે સરખા ખૂણાનો દ્વિભાજક બનવાના કારણે માટે આ ત્રીસ થશે અને અહીંયા પણ ત્રીસ થશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે મેં કહ્યું એને આપણે જોઈએ આકૃતિની અંદર તો વીસ સેન્ટીમીટર સંપૂર્ણ ઊંચાઈ માટે બે સરખા ભાગ જે પડે છે તે દસ અને દસ સેન્ટીમીટરના થયા અહીંયા હવે શંકુ તરીકે ના જોતા એક ત્રિકોણ તરીકે જુઓ તો ત્રિકોણ એ બી સી એમાં આપણે લંબ દોરી દીધો એ ક્યુ જે આ જે વચ્ચેની બાજુએ સમતલ લીધું સમાંતર પાયાને તેના માટે એમ એન છે તેને પણ લંબ છે અને બીસીને પણ લંબ છે માટે જે શિરહકોણ બને છે તે સાહીઠનો અડધો અહીંયા આપણને ત્રીસ મળે છે હવે આ મોટી ત્રિજ્યા છે તેને આપણે આર વન વડે દર્શાવીશું આ નાની ત્રિગ્યા છે એને આપણે આર ટુ વડે દર્શાવીશું અને સિરહકોન આપણને મળી ગયો ત્રીસ હવે આની મદદથી આપણે આર વન આર ટુ અને એલ શોધવાના છે તો એ કઈ રીતે મળશે તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે ત્રિકોણમિતિના ઉપયોગો એના ત્રિકોણમિતિનો પરિચય એના સૂત્રોનો ઉપયોગ કરીશું તો આપણને આ બધી જ કિંમતો પ્રાપ્ત થશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આની સમજૂતી આજે મેં સમજાવ્યું તેને આપણે પરીક્ષાની અંદર કેવી રીતે લખીશું તે જોઈએ તો આકૃતિ ફરી અહીંયા મેં આખી દર્શાયેલી છે અને એ આકૃતિના સંદર્ભમાં જે કંઈ મેં તમને સમજાવ્યું એ હવે આપણે જોઈએ લખાણ સ્વરૂપે તો સિર કોણ બી એ બરાબર સાહીઠ જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો આછા ભૂરા રંગની લાઇન દ્વારા આખો ખૂણો સાહીઠનો છે હવે એના ઉપર આપણે લંબો દોરેલો છે માટે સમભુજ ત્રિકોણ થાય છે માટે એક્યુ એની મધ્યગા અને સાથે સાથે લંબ અને ખૂણાનો દ્વિભાજક પણ બને છે માટે ખૂણો બી એ ક્યુ અથવા એમ એ પી બરાબર ત્રીસ થશે બંને ખૂણા કારણ કે એમ એ પી પણ કહેવાશે એમ એ ક્યુ પણ કહેવાશે બી એ પી પણ કહેવાશે અને ખૂણો બી એ ક્યુ પણ કહેવાશે એટલે કે ખૂણો એમ એ પી બરાબર ખૂણો બી એ ક્યુ બરાબર ત્રીસનો થશે સાથે સાથે માપ ધારી લીધેલા છે આપણે એક્યુ બરાબર અહીંયાથી અહીંયા સુધીનું વીસ સેન્ટીમીટર આપેલું છે એના બે સરખા ભાગ થાય છે માટે એપી બરાબર પીક્યુ બરાબર વીસ ભાગ્યા બે એટલે કે દસ દસ સેન્ટીમીટર પી એ રેખાખંડ એક્યુનું મધ્ય બિંદુ બને છે માટે એપી બરાબર પીક્યુ બરાબર દસ સેન્ટીમીટર કારણ કે આપણને કહેલું છે કે બરાબર બે સમાન ભાગ થાય તે રીતે કાપવાનું છે એમ બરાબર આર વન ધારી લીધું અને બી ક્યુ બરાબર આર આર ટુ ધારી લીધું હવે એની મદદથી આપણે ત્રિકોણ લઈએ અને ત્રિકોણની ગણતરી કરીએ તો ત્રિકોણ એ બી ક્યુ આ ત્રિકોણ માટે આ કાટ ખૂણો થયો નેવુંનો આ ત્રીસનો ખૂણો થયો માટે આઠમા પ્રકરણમાં ત્રિકોણમિતિના ઉપયોગો એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું અને ટેનનું સૂત્ર મૂકીશું તો ટેન ત્રીસ એટલે કે ટેન ઠીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ થશે BQ અને પાસેની બાજુ થશે એક્યુ અને ટેન ત્રીસની જગ્યાએ કિંમત થશે એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ જે તમે આઠમા પ્રકરણની અંદર ભણેલા છો માટે એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ બરાબર ભાગ્યા એક્યુ અને ની જગ્યાએ કિંમત થઈ ગઈ r1 અને અને એક્યુની જગ્યાએ કિંમત આપણને આપેલી છે વીસ સેન્ટીમીટર માટે આર વન બરાબર વીસ ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે એટલે આર વન બરાબર વીસ ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ સેન્ટીમીટર એટલે r1 ની કિંમત આપણને મળી ગઈ તે જ રીતે હવે આપણે r2 ની કિંમત મેળવીશું તો તેના માટે આપણે ત્રિકોણ લઈશું ત્રિકોણ એ એમ પી એની અંદર ખૂણો આ ત્રીસનો બને છે માટે ટેન ત્રીસ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે એમપી ભાગ્યા એપી જેમાં ટેન ત્રીસની કિંમત એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ એમપીની જગ્યાએ આર ટુ અને એપીની જગ્યાએ કિંમત થશે દસ માટે એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ બરાબર આર ટુ ભાગ્યા દસ દસ ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે માટે આર ટુ બરાબર કિંમત થશે દસ ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ વિદ્યાર્થી મિત્રો આપણને એચ મળી ગયો નંબર એક નંબર બે આર વન મળી ગયું અને નંબર ત્રણ આરટુ મળી ગયા હવે એને જ ઓગાળીને એટલે કે આ જે શંકુનો આડછેદ તમને દેખાય છે એમ બી સી એન આખો એમ બી ક્યુ સી એન પી આખો જે આ શંકુનો આડછેદ દેખાય છે તેને ઓગાળવાનો છે પીગાળવાનો છે અને તેમાંથી તાર બનાવવાનો છે એટલે કે આ શંકુના આડછેદનું ગનફળ બરાબર તારનું ગનફળ કે જેનો વ્યાસ આપેલો છે એક ભાગ્યા સોળ સેન્ટીમીટર એટલે કે આડછેદ એમ સીબીનું ગનફળ બરાબર જે શંકુના આડછેદનું ગનફળ છે તે બરાબર એનું સૂત્ર એક ત્રત્યાંશ પાય એચ કૌશમાં આર વર્ગ આર ટુ વર્ગ આરવન કિંમતો મૂકીએ એક ત્રત્યાંશ પાય એચની જગ્યાએ દસ કંસમાં આરવનની જગ્યાએ વીસ ભાગ્યા વર્ગમૂળ ત્રણનો વર્ગ વધતા આલ્ટુની જગ્યાએ દસ ભાગ્યા વર્ગમૂળ ત્રણનો વર્ગ વધતા આરવન અને આલટુની કિંમત દસ ભાગ્યા વર્ગમૂળ ત્રણ ગુણ્યા વીસ ભાગ્યા વર્ગમૂળ ત્રણ વીસનો વર્ગ ચારસો વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ એટલે ચારસો ભાગ્યા ત્રણ સો ભાગ્યા ત્રણ અને બસો ભાગ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ અને ત્રણ લસાઈ જશે એટલે ચારસો વત્તા સો વત્તા બસો એટલે સાતસો જવાબ અહીંયા ઉપર મળશે તો જોઈએ સાદુરૂપ જે આખું મેં તમને કહ્યું તે તમે જોઈ શકો છો બરાબર એક ત્રત્યાંશ ગુણ્યા બાવીસ 10 ગુણ્યા દસ ગુણ્યા સાતસો ભાગ્યા ત્રણ લસા લીધો સાત વડે ભાગાકાર કરીએ તો સાત ગુણ્યા સો બરાબર સાતસો થાય માટે સાત વડે ભાગાકાર કરતાં સો જવાબ મળ્યો હવે સો ગુણ્યા દસ ગુણ્યા બાવીસ એટલે કે બાવીસ હજાર ભાગ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ માટે શંકુના આડછેદનું ઘનફળ બરાબર બાવીસ હજાર ભાગ્યા નવ સેન્ટીમીટર ક્યુબ આપણને મળ્યો હવે આટલી જ ગનફળ ધરાવતો આપણે તાર બનાવવાનો છે કે જેનો વ્યાસ સો એક સોળ હોય એટલે કે એની ત્રિજ્યા એક બત્રીસ અંશ થશે માટે આડછેદ એમ એન સીબીનું તારમાં રૂપાંતરણ કરવામાં આવે છે જેનો વ્યાસ એક ભાગ્યા સોળ સેન્ટીમીટર છે માટે તારનું ગનફળ તારની ત્રિગ્યા પહેલાં પહેલી તાને અડધી કરી દઈએ એટલે એક ભાગ્યા બત્રીસ સેન્ટીમીટર માટે તારનું ગનફળ બરાબર આડછેદ MNCB નું ગનફળ તારના ગનફળનું સૂત્ર થશે પાઈ આર વર્ગ એચ માટે એ કિંમત લખીએ બરાબર બાવીસ હજાર ભાગ્યા નવ જે હમણાં જ આપણે શોધ્યું પાયની જગ્યાએ બાવીસ સતમાંશ આર વર્ગની જગ્યાએ એક ભાગ્યા બત્રીસ ગુણ્યા એક ભાગ્યા બત્રીસ ગુણ્યા એચ અથવા પાઈ આર વર્ગને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ અને એચ સ્વરૂપે દર્શાવી શકો છો તો એક અંશમાં હતા એ છેદમાં ગયા અને બત્રીસ છેદના પણ છેદમાં એટલે અંશમાં જ રહ્યા અને પાઇની કિંમત બાવીસ સત્તમાંંશ થઈ બાવીસ વડે ભાગાકાર કરીશું એટલે એક હજાર આવશે અને બાકીનું અપૂર્ણાંક એમનું એમ રહેવા દેતા આપણને ગુણાકાર મળશે બત્રીસ ગુણ્યા બત્રીસ ગુણ્યા સાત ગુણ્યા એક હજાર એટલે કે ઇકોતેર લાખ અડસઠ હજાર ભાગ્યા નવ સેન્ટીમીટર હવે સેન્ટીમીટરને તમે મીટરની અંદર ફેરવશો તો એક સેન્ટીમીટર સો સેન્ટીમીટર બરાબર એક મીટર થાય માટે એચ બરાબર ઇકોતેર હજાર ને ભાગ્યા નવ મીટર નવ વડે ભાગાકાર કરશો એટલે એચની કિંમત આવશે સાત હજાર ચોસઠ ચાર મીટર માટે જે તાર બનાવવાનો છે તે તારની લંબાઈ બરાબર સાત હજાર નવસો ચોસઠ ચાર મીટર આપણને મળશે આમ આ જે આપણે જે સંકો આપેલો હતો એ શંકુની મદદથી એને કાપી અને શંકુનો આડછેદ બનાવ્યો અને શંકુના આડછેદની મદદથી એ જે એમાં એને ઓગાળી અને જે તાર બનાવ્યો એ તારનું પણ આપણે માપ શોધી શક્યા આમ કોઈપણ દાખલો હોય એને બરાબર શાંતિથી સમજશો તો પૂરેપૂરી તમને માહિતી મળી શકશે વિદ્યાર્થી મિત્રો આ જે આપણે જોયું એ સ્વાધ્યાય તેર પોઈન્ટ એકથી તેર પોઈન્ટ ચાર સુધીના બધા જ દાખલા જોયા જેમાં બધી જ જગ્યાએ સૂત્રો વાપરી અને દાખલાઓની ગણતરી કરી જે બોર્ડની પરીક્ષામાં પહેલી પરીક્ષામાં અને બીજી પરીક્ષાની અંદર બે માર્ક્સ ત્રણ માર્ક્સ અથવા ચાર માર્ક્સની અંદર પૂછાય છે તો હવે આ જ સૂત્રોનો ઉપયોગ કરી અને પરીક્ષાની અંદર એક એક ગુણના દાખલા જે ગણવાના થાય છે એ કેવા પ્રકારના પૂછાય છે અને એની ગણતરી પરીક્ષાની અંદર એક ગુણનો છે તો કેવી રીતે ઝડપથી કરી શકાય એની આપણે વાત કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક એક ગુણના દાખલા ટેલિટોપની મદદથી હું તમને ગણતરી કરી અને બતાવીશ જે આ મુજબ છે પહેલાં દાખલાની રકમ આપેલી છે જે સમગનનું ઘનફળ એક હજાર સાતસો અઠ્યાવીસ સેન્ટીમીટરની ત્રણ ગાથ હોય તેની ધારની લંબાઈ કેટલા સેન્ટીમીટર થાય વિદ્યાર્થી મિત્રો રકમને સમજો તો તમારે આખી સૂત્રની કિંમતો મૂકવાની કોઈ જરૂર રહેતી નથી તમે જો સૂત્ર મોડે હોય તો ફટાફટ દાખલાની ગણતરી કરી શકો છો સમગનનું ગનફળ આપેલું છે લંબાઈની ત્રણ ગાથ એટલે આજે જે એક હજાર સાતસો અઠ્યાવીસ આપેલા છે એ કઈ સંખ્યાનો ઘન છે એ પ્રશ્નનો જવાબ જો તમને આવડે તો ધારની કિંમત ધારની લંબાઈ તમે મોઢે ગણી શકો છો તો એક હજાર સાતસો અઠ્યાવીસ એ બારનો ઘન છે માટે આનો જવાબ થશે બાર સેન્ટીમીટર એટલે આમાં તમારે જે રીતે આગળ આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકથી તેર પોઈન્ટ ચારમાં સૂત્ર મૂકી સાદરૂપ આપીને ગણતરી કરતા હતા એવી કોઈ જરૂરિયાત આની અંદર નથી એક ગુણનો દાખલો છે તો એના આધારે તમે આખો જવાબ આ રીતે લખી શકો છો કે જે સમઘનનું ઘનફળ એક હજાર સાતસો અઠ્યાવીસ સેન્ટીમીટરની ત્રણ ઘાત હોય તેની ધારની લંબાઈ બાર સેન્ટીમીટર થાય તો આ રીતે તમે ફટાફટ આ પ્રકારના દાખલાની ગણતરી કરી શકો છો આવો જ એક બીજો દાખલો અહીંયા મેં મૂકેલો છે એ પણ એક માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે જુઓ રકમ બે ગોલકોના ગનફળનો ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો બંને ગોલકોની વાત કરેલી છે ગોલકના ગનફળનું સૂત્ર થાય છે ચાર ત્રત્યાંશ પાય આરની ત્રણ ઘાત એનો અર્થ એકસો પચીસ અને ચોસઠ એ કોઈ એક એક સંખ્યાઓના ઘન થવા જોઈએ તો પ્રશ્ન પૂછો પોતાની જાતને કે આ કોનો ઘન છે અને આ કોનો ઘન છે તો એકસો પચીસ જે છે એ પાંચનો ઘન છે અને ચોસઠ એ ચારનો ઘન છે માટે આ ગુણોત્તરને સાદી સંખ્યામાં ફેરવીએ તો આપણને આર અને આર ટુનો જે ગુણોત્તર મળશે એ પાંચ જેમ ચાર મળશે એટલે કે આરવન ભાગ્યા આર બરાબર પાંચ જેમ ચાર એટલે કે પાંચ ભાગ્યા ચાર મળ્યા હવે પ્રશ્ન આપણને પૂછેલો છે વ્યાસનો ગુણોત્તર તો વ્યાસનો ગુણોત્તર એટલે ત્રીજાનો ડબલ કરીએ એટલે વ્યાસ મળે એટલે કે અહીંયા બે વડે ગુણશો અહીંયા બે વડે ગુણશો તો આ બંને જગ્યાએ પણ આપણે બે વડે ગુણવા પડશે એટલે કે વ્યાસનો ગુણોત્તર પાંચ દુ દસ જેમ ચાર દુ આઠ આપણો ડાયરેક્ટ જવાબ થયો કોઈપણ જગ્યાએ તમારે સૂત્ર મૂકી અને ગણતરી કરવાની જરૂર રહેતી નથી મૌખિક ગણતરીના આધારે આ એક એક ગુણના દાખલાઓના માર્ક્સ તમે પરીક્ષાની અંદર મેળવી શકો છો ફરી એક વખત તમને કહું કે અહીંયા બે ગોલકોના ગનફળની વાત કરી હતી તો અહીંયા ગોલકના ગનફળ માટે ઘન આવે છે માટે એકસો પચીસ એ પાંચનો ઘન થયો એટલે પહેલાં ગોલકની ત્રિજ્યા પાંચ થશે અને બીજા ગોલકની ત્રિજ્યા એ ચાર થશે એટલે ચારના ગુણક કોઈ પણ હોઈ શકે ગુણોત્તર છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એટલા માટે અને એના વ્યાસનો ગુણોત્તર કહો છે તો ના બમણા કરતાં આપણને વ્યાસ મળે એટલે એકસો પચીસનું ઘનમૂળ પાંચ કર્યા એટલે દસ થયા ચોસઠનું ઘનમૂળ ચાર થયું અને ચારના ડબલ કર્યા એટલે આપણને આઠ મળ્યા જોયું વિદ્યાર્થી મિત્રો આ એક એક માર્ક્સના દાખલા કેટલા ઝડપથી અને સહેલી રીતે તમે ગણી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બીજો દાખલો આપેલો છે જે આ મુજબ છે બે શંકુના ગનફળનો ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો શંકુનું ગનફળ એટલે કે એક ત્રત્યાંશ પાય આર વર્ગ એચ હવે બે અલગ અલગ આપેલા છે તો આર વન અને એચ વન લઈ લો આર ટુ અને એચ ટુ લઈ લો તો ચાર જેમ પાંચ આપેલો છે અને તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર બે જેમ ત્રણ આપેલો છે તો તેમની ઊંચાઈઓનો ગુણોત્તર કેટલો થાય તો વિદ્યાર્થી મિત્રો આ જે કિંમત છે તે ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે અને આ કિંમત ગુણાકારમાંથી ભાગાકારમાં જ હશે જોઈએ ગણતરી એટલે તમને ખ્યાલ આવે એક ત્રત્યાંશ પાય આર વન વર્ગ એચ વન ભાગ્યા એક ત્રત્યાંશ પાય આર ટુ વર્ક એચ બરાબર પહેલાં ગોળાનું ગનફળ સોરી શંકુનું ગનફળ આપેલું છે ચાર જેમ પાંચ અહીંયા એક તત્યાંશ એક તત્યાંશ અને પાય પાય તો નીકળી જ જવાના છે હવે આર વન અને આર ટુ ત્રીજાનો ગુણોત્તર આપેલો છે બે જેમ ત્રણ અને એ બંનેનો આપણે વર્ગ કરવાનો છે માટે અહીંયા આર વન વર્ગ એટલે બેનો વર્ગ ચાર થશે અને આર ટુ વર્ગ એટલે ત્રણનો વર્ગ નવ થશે માટે ચાર ભાગ્યા નવ એની જોડે એચ વન ગુણ્યા એચ ટુ બરાબર ચાર ભાગ્યા પાંચ હવે ભાગાકારમાંથી ગુણાકારમાં ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે આ ચાર ચાર નીકળી જશે નવ ઉપર જશે માટે એચ વન જેમ એચ ટુ બરાબર નવ જેમ પાંચ કેટલી સરળતાથી અને સહેલાઈથી પણ હા એના માટે તમને સૂત્રો ખબર હોવી જોઈએ સૂત્રોની અંદર વર્ગ આવે છે નથી આવતો ઘન આવે છે નથી આવતો એની પણ ખાસ ખબર હોવી જોઈએ તો જ આ પ્રકારના દાખલા તમે ઝડપથી અને સહેલી રીતે ગણી શકશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારના બીજા કેટલાક દાખલા જોઈએ જેની રકમ આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો તો તમને ખ્યાલ આવશે હું બીજા દાખલાની ઉપર કાગળ મૂકી દઉં છું એટલે તમારું ધ્યાન પહેલા દાખલા ઉપર જ રહે આર ત્રિજ્યાવાળા અર્ધ ગોલકમાંથી કોતરીને બનાવેલ શંકુનું મહત્તમ ઘનફળ શોધો તો વિદ્યાર્થી મિત્રો એના માટે હું તમને નમૂના દ્વારા સમજાવું એટલે ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો છો આ એક અર્ધગોલક ગોલક આપેલો છે જેની ત્રિજ્યા આર છે ત્રિજ્યા આર છે એટલે અહીંયાથી આ માપ આર થઈ ગયું અને અહીંયાથી આ માપ પણ આર થઈ ગયું તો આની અંદરથી મહત્તમ ગનફળવાળો આપણે શંકુ કટ કરીશું તે શંકુની ઊંચાઈ એચ બરાબર આર થઈ જશે અને શંકુનો પાયો એ તો અર્ધગોલકનો જે પાયો છે તેનો તે જ રહેવાનો છે જેની ત્રિજ્યા ઓલરેડી આરચ છે આમ શંકુ જે બનશે તેનું ગનફળ જ્યારે આપણે લઈશું ત્યારે આપણે એચના બદલે આર મૂકવો પડશે અને સાથે સાથે આરની જગ્યાએ આરચ થશે તો શંકુના ઘનફળના સૂત્રની અંદર એક તત્યાંશ પાય આર વર્ગ એચ પણ હમણાં જ કહ્યું તે રીતે જે ત્રિજ્યા છે તે જ અહીંયા ઊંચાઈ થશે એટલે એક ત્રત્યાંશ પાય આર વર્ગ ગુણ્યા આર એટલે કે એક ત્રત્યાંશ પાય આર વર્ગ ગુણ્યા આર એટલે આર ઘન આપણો આ જવાબ થશે વિદ્યાર્થી મિત્રો આ પણ લખવાની જરૂર ના પડે જો તમે સૂત્ર મોઢે હોય તેચની જગ્યાએ આર મૂકો એટલે આર વર્ગ ગુણ્યા આર એટલે આરની ત્રણ ઘાત મળવાની જ છે માટે શંકુનું મહત્તમ ગનફળ બરાબર એક ત્રત્યાંશ પાય આરની ત્રણ ઘાત પહેલાં જે ત્રણ દાખલા ગણ્યા એ પ્રશ્ન સ્વરૂપના જોયા આ જે જોયું એ આપણે ખાલી જગ્યા સ્વરૂપનું જોયું તો એક ત્રત્યાંશ પાય આરની ત્રણ ઘાત ખાલી જગ્યામાં આપણે જવાબ મૂકી દઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જેની રકમ મેં ઢાંકી હતી જેની ધાર એ હોય એવા એક સમગનમાંથી મહત્તમ ઘનફળ ધરાવતો નળાકાર કોતરવામાં આવે તો નળાકારનું ઘનફળ ખાલી જગ્યા થાય વિચારો જે નળાકાર લઈશું તેની ત્રિજ્યા કેટલી થશે તેની ઊંચાઈ કેટલી થશે અહીંયા જે આપેલું છે તેની મદદથી તો અહીંયા જે આપેલું છે તેની મદદથી જોઈએ સમજીએ તો તમને ખ્યાલ આવશે તો હું ફરી એક વખત અહીંયા તમને દર્શાવું છું નમૂનાની મદદથી આ એક સમઘન આપેલો છે અને આ સમઘનની અંદર તમે નળાકાર કોતરશો તો નળાકાર ભાગ અહીંયાથી કટ થશે અને એ કટ થવાના કારણે નળાકાર આના ઉપર ગોઠવીને હું તમને બતાવું એટલે ખ્યાલ આવે તો નળાકાર આ રીતે આના ઉપર ગોઠવાશે તો જે નળાકાર ગોઠવાયો છે તમે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકો છો તો આ નળાકારની અંદર જે એનો વ્યાસ છે એ આ જે સમઘન છે તેની ધાર બને છે અને નળાકારની જે ઊંચાઈ છે એ ધારની ઊંચાઈ બને છે એટલે કે એચ જે મળ્યો આપણને નળાકાર માટે એ એ મળી ગયો અને જે ત્રિજ્યા છે એ વ્યાસની અડધી એટલે કે એ બાય ટુ ધારની અડધી મળશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જો પૂરેપૂરું સમજો તો સો ટકા પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો માટે નળાકાર માટે આર બરાબર ધાર ભાગ્યા બે એટલે કે એ ભાગ્યા બે મળશે અને એચ એ નળાકારના જે ઊંચાઈ છે તે આપેલા સમગણની ધાર જેટલું એટલે કે એ થશે હવે સૂત્ર મૂકીએ આપણે તો નળાકારના ગનફળનું સૂત્ર છે પાય આર વર્ગ એચ બરાબર પાય આર વર્ગ આર વર્ગની જગ્યાએ કિંમત આવશે એ ભાગ્યા બેનો વર્ગ તમે મોડે પણ લખી શકો છો એ વર્ગ ગુણ્યા ચાર ગુણ્યા એચની જગ્યાએ કિંમત આવશે એ બરાબર પાય એનો વર્ગ ભાગ્યા ચાર ગુણ્યા એ એ વર્ગ ગુણ્યા એ એટલે એની ત્રણ ઘાત થઈ બરાબર પાય એની ત્રણ ઘાત છેદમાં ચાર અથવા એક ચતુર્થાંશ પાય એની ત્રણ ઘાથ એ આ જે સમઘન આપેલો છે તેમાંથી કોતરેલા મહત્તમ નળાકારનું ઘનફળ થશે જોયું વિદ્યાર્થી મિત્રો જો તમે આકારોને સમજેલા હશો તો સોએ સો ટકા ગમ તે પ્રકારનો ગમ તેવી રીતે ફેરવીને દાખલો પૂછેલો હશે તો પણ તમને સોએ સો ટકા આવડશે જ ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો એક દાખલો જોઈએ જેની રકમ આ મુજબ છે સમજવા જેવો દાખલો છે સરસ મજાનો આર ત્રીજાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ એસ હોય આર ત્રિજ્યાવાળા અને ટુ આર ઊંચાઈ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ એસ ટુ હોય તો એસ વન ખાલી જગ્યા એસ ટુ ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો આર ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ એટલે તમને સૂત્ર કોનું ખબર હોવું જોઈએ તો ગોલકની વક્ર સપા કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર તો કઈ ફોર પાય આર વર્ક આ થયું એસ વન બીજા નંબરમાં નળાકાર માટેની વાત કરીએ આપણે વાત કરી ગોલકની જે તમને મળ્યું હવે બીજા નંબરમાં વાત કરીએ આપણે નળાકાર માટે તો નળાકાર માટે ત્રિજ્યા તો આર આપેલી છે પણ ટુ આર ઊંચાઈવાળા એટલે કે જે એચ છે આ આર એ ત્રિજ્યા થઈ ગઈ અને જે એચ છે એ ત્રિજ્યાનું ડબલ છે એટલે કે ટુ આર છે અને નળાકારની કુલ સપાટીના ક્ષેત્રફળની વાત કરેલી છે તો નળાકારની કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર બરાબર ટુ પાય આર કૌંસમાં આર વત્તા એચ કિંમત મૂકીએ તો ટુ પાય આર કૌંસમાં આર વત્તા એચની જગ્યાએ કિંમત આવશે ટુ આર બરાબર ટુ પાય આર આર પ્લસ ટુ આર એટલે થ્રી આર થશે બરાબર બે ગુણ્યા ત્રણ એટલે કે છ પાય આર ગુણ્યા આર એટલે આરનો વર્ગ થયો વિદ્યાર્થી મિત્રો એસ વનની જગ્યાએ કિંમત મળી છે આપણને ચાર પાય આર વર્ગ અને એસ ટુની જગ્યાએ કિંમત મળેલી છે છ પાય આર વર્ગ તો તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે ચાર મોટા કહેવાય કે છ મોટા કહેવાય તો અહીંયા આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ચાર પાય આર વર્ગ ઇઝ લેસ ધેન સિક્સ પાઇ આર વર્ક માટે એસ વન લેસ દેન એસ ટુ એટલે અહીંયા જવાબ આપણો આવશે લેસ દેન થી નાનું જોઈ વિદ્યાર્થી મિત્રો સૂત્રો આવડતા હોય તો ગમે તે રીતે ઊંચાઈ આપેલી હોય ત્રીજ્યા ગમે તે રીતે આપી હોય ગમે તેવી રીતે પ્રશ્ન ફેરવીને પૂછવામાં આવે તો પણ તમે એનો જવાબ શાંતિથી સમજીને લખી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો આવો બીજો એક દાખલો જોઈએ જેની રકમ આ મુજબ છે એચ સેન્ટીમીટર ધરાવતા બે શંકુઓની ત્રિજ્યા r1 સેન્ટીમીટર અને r2 સેન્ટીમીટર છે તે બે શંકુઓને ઓગાળીને એચ સેન્ટીમીટર ઊંચાઈ વાળો એક નળાકાર બનાવવામાં આવે છે તો તે નળાકારની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર થાય વિદ્યાર્થી મિત્રો બે શંકુ છે બંને શંકુઓની ઊંચાઈ એચ સેન્ટીમીટર છે ત્રિજ્યા અલગ અલગ આપેલી છે એનો અગાડી અને જે નળાકાર બનાવીએ છીએ તેની ઊંચાઈ એચ સેન્ટીમીટર છે તો એના ઉપરથી આપણે એની જે ત્રિજ્યા છે તે શોધવાની છે તો નળાકારના ગનફળનું સૂત્ર થશે પાય આર વર્ગ એચ બરાબર પહેલાં શંકુ માટેનું સૂત્ર એક ત્રત્યાંશ પાય આર વન વર્ક એચ વત્તા બીજા શંકુ માટે એક ત્રત્યાંશ પાય આર ટુ વર્ગ એચ હવે અહીંયા દરેક જગ્યાએ એચ સરખો છે તો એચ સામાન્ય નીકળી અને નીકળી જાય એક એક માર્ક્સનો પ્રશ્ન છે એટલે આવી રીતે ડાયરેક્ટ લખું છું એ રીતે પાય પણ સામાન્ય નીકળશે એટલે નીકળી જશે માટે આર વર્ક જે ત્રીજિયા શોધવાની કઈ છે તે આર વન વર્ક વત્તા આર ટુ વર્ગ અને ત્રણ લસાઈ ગયો માટે આર બરાબર વર્ગમૂળમાં આર વન વર્ગ વત્તા આર ટુ વર્ગ ભાગ્યા ત્રણ આ જે નવો નળાકાર બન્યો તેની ત્રિજ્યા થઈ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કોઈપણ પ્રકારનો દાખલો તમને પરીક્ષાની અંદર પૂછેલો હોય જો તમારા સૂત્રો તમે તૈયાર કરેલા હોય તો ઝડપથી તમે કોઈપણ પ્રકારનો દાખલો ગણી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી એક વખત આખું જે પ્રકરણ ભણ્યા છે એના જે સૂત્રો છે હું ફટાફટ તમને કહી દઉં છું તો સૂત્રો આ રીતે છે સમઘનનું ઘનફળ બરાબર લંબાઈની ત્રણ ગાત સમગનનું કુલ પૃષ્ઠફળ બરાબર છ લંબાઈનો વર્ગ છ ગુણ્યા લંબાઈનો વર્ગ સમઘનનું પાશ્વ્ય પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર ચાર ગુણ્યા લંબાઈનો વર્ગ લમગનનું ગનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર બે કંસમાં એલ વત્તા બી એચ વત્તા એલ એચ અને લમઘનનું પાશ્વ પૃષ્ઠફળ બરાબર બે એચ કંશમાં બી ત્યાર પછી નળાકારની વાત કરીએ તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર ટુ પાય આર કૌશમાં આર એચ અને નળાકારનું ઘનફળ બરાબર પાય આર વર્ગ એચ ત્યાર પછી શંકુની વાત કરીએ તો શંકુની અંદર એલ વધનો આવે છે એટલે કે આગળ નથી આવો વક્ર ઊંચાઈ તરીકે તેના માટેનો સંબંધ એલ વર્ગ બરાબર આર એચ વર્ગ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર એલ અને શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર કંશમાં એલ વત્તા આર અને શંકુનું ગનફળ બરાબર એક તૃત્યાંશ પાય આર વર્ગ એચ ત્યાર પછી ગોળો આવ્યો તો ગોળ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર ચાર પાય આરનો વર્ગ ગોલકનું ગનફળ બરાબર ચાર ત્રત્યાંશ પાય આરની ત્રણ ગાત અર્ધ ગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર વર્ગ અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર થ્રી પાય આર વર્ગ અને અર્ધગોલકનું ઘનફળ બરાબર બે ત્રત્યાંશ પાય આરની ત્રણ ઘાત અને આ ભાગની અંદર આપણે શંકુના આડ છેદના ચારે ચાર સૂત્રો જોયેલા છે તો આ સૂત્રોને જો બરાબર તમે ધ્યાનથી સમજી વિચારી અને યાદ રાખશો રોજ એક એક વખત વાંચવાનું રાખશો તો આ પ્રકરણના તમે સોએ સો ટકા પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકશો અહીંયા મેં તમને બે ગુણ ત્રણ ગુણ અને બોર્ડની પરીક્ષામાં એક એક ગુણના કેવા દાખલા પૂછાય તેની પણ સમજૂતી આપી તો આશા રાખું છું કે તમને પ્રકરણમાં પૂરેપૂરી સમજ પડી હશે આભાર